નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોળ પરમાર. નવલી નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા સમયે શહેરમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વધુ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. નવરાત્રીના દિવાળીના તહેવાર નિમિત્તે ચાર દરવાજા વિસ્તારમાં ચક્કાજામ. એક અઠવાડિયા બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થયો હોવાને કારણે રેવાડી શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ખરીદી માટે નાગરિકો ઉમટી પડતા બજારમાં ભારે ભીડ જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નવરાત્રી પૂર્વનો છેલ્લો રવિવાર હોવાથી શહેરીજનો છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા, જેથી ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નવરાત્રી માટે યુવતીઓ અને મહિલાઓએ ચણિયા ચોલી અને ઓક્સિડાઇઝ જ્વેલરીની ખરીદી કરી. આવા સમયે નવા બજાર વિસ્તારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાનું તસવીરમાં કેદ થતું હતું. ઘણા સમય પછી શહેરમાં તહેવાર પૂર્વે આ પ્રકારની ભીડ જામેલી જોવા મળી હતી. ખરીદીને પગલે દુકાનદારોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત નજીકના સમયમાં દિવાળીનો તહેવાર પણ હોવાને કારણે ગૃહિણીઓએ હમણાંથી જ ખરીદી કરવાનું શરૂ કરી દીધું હતું. નાગરિકો દ્વારા કરાયેલા આડેધડ પાર્કિંગના કારણે ઘણા શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. નવા બજારમાં પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસની જીપ મેન્ટેનન્સના અભાવે બજારની વચ્ચોવચ બંધ પડી ગઈ હતી, જેના કારણે પણ નવા બજારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘણા કલાકો સુધી જીપની કોઈ મરામત ન થતા નાગરિકો પણ અટવાયા હતા. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.